તમને કદાચ ખબર હોય, તમે ફ્લાઇટની અંદર મુસાફરી કરતા હો ને ત્યારે એરપોર્ટ ઉપર બોર્ડ મારેલા હોય ટ્રાવેલ લાઇટ કે કમથી કમ ઓછાથી ઓછું વજન લઈને તમે મુસાફરી કરો, કારણ કે ઉપર જવાનું છે. ટ્રેનમાં એવું બોર્ડ નથી હોતું, બસમાં એવું બોર્ડ નથી હોતું, પણ પ્લેનની અંદર બેસવા માટે લિમિટેશન છે. આટલાથી વધારે તમે વજન ન લઈ શકો, કારણ કે ટ્રાવેલ લાઇટ. ઉપર જવું હોય તો લાઇટ થવું પડે, એના વગર ઉપર જઈ શકાતું નથી. એક લિમિટથી વધારે જો વજન તમારી પાસે હોય ને તો તમે ઉપર નથી જઈ શકતા, એ ફ્લાઇટ તમને ઉપર નથી પહોંચાડી શકતી. હું તમને એ જ કહેવા માંગુ છું કે આ મન ઉપર એક લિમિટથી વધારે વજન હશે ને તો મન ઉપર નહીં જાય, નીચે જ જશે. એનું ઉર્ધ્વગમન નહીં થાય, એ પતિત જ બનશે, એ ઊંધું જ પડશે. અને તમે તમારા મન ઉપર એટલું બધું વજન મૂકી રાખ્યું છે, તમે તમારા મનને એટલું ભારે બનાવી દીધું છે, તમે તમારા મનને એટલું મુશ્કેલ એટલું વજનદાર બનાવી દીધું છે કે ઉપર જવું તમારા માટે મુશ્કેલ દુર્લભ બની ગયું છે. માટે કહું છું ટ્રાવેલ લાઇટ. ફ્લાઇટમાં જવું હોય, જમીનથી 5,000, 10,000, 25,000 ફૂટની ઊંચાઈ સુધી પહોંચવું હોય તો મિનિમમ તમારી પાસે વજન હોવું જોઈએ. તમને ખબર છે નોર્મલ ફ્લાઇટમાં તો હજી ઠીક છે, જે એર સ્પેસની અંદર જતા હોય, જે અંતરિક્ષની અંદર જતા હોય, એમની પાસે વજન તો નહીં જેવું હોય છે. જેટલું ઉપર જવું હોય એટલું વજન ઓછું જોઈએ. એમ આત્માના ક્ષેત્રમાં, મનના ક્ષેત્રમાં, ધર્મના ક્ષેત્રમાં, અધ્યાત્મના ક્ષેત્રમાં તારે જેટલા ઉપર જવું હોય ને વજન એટલું મિનિમમ જોઈએ. સ્ટાર્ટ લાઇટ, હળવા થવાની શરૂઆત કરો. મનની ઉપર જેટલો ભાર છે ને, જેટલું વજન છે ને, એ બધું ધીરે ધીરે ઓછું કરતા. આજના માણસની તકલીફ કેવી છે ખબર છે? પહેલાના સમયમાં કદાચ લોકોનું શરીર ભારે હતું અને મન હળવું હતું. પહેલાના લોકો બહુ રિલેક્સ માઇન્ડ જીવન જીવતા હતા, બહુ આસાનીથી બહુ આરામથી જીવન જીવતા હતા. પણ આજના માણસની તકલીફ એવી છે, એ શરીર હળવું કરવાની કોશિશ કરે છે પણ મન હળવું કરવાની ક્યારે કોશિશ નથી. મનનો ભાર ઉતારવાની ક્યારે કોશિશ નથી કરતો. અને માટે તમને કહેવા માંગુ છું કે બરાબર સમજી લેજો. અને કોણ પોતાનું મન હળવું કરી શકે એ પણ સમજી લો. તમને એમ થાય કે સાહેબ અમારે ઉપર જવું છે, આપ પૂછો, અમારે ઉપરની કક્ષામાં પહોંચવું છે, અધ્યાત્મના શિખરો સર કરવા છે, ધર્મના ક્ષેત્રમાં આગળ વધવું છે, પણ કોણ પોતાનું મન હળવું કરી શકે? ત્યારે મહોપાધ્યાયજી મહારાજ કહે છે, ત્યારે શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે જેની પાસે ભૂલવાની તાકાત હોય ને એ જ પોતાનું મન હળવું રાખી શકે. બહુ યાદ શક્તિ પણ સારી નહીં, સમજો. તમારી તકલીફ એવી છે, જે યાદ ન રાખવાનું એ બધું યાદ રહે, અને જે યાદ રાખવાનું હોય એમાંનું કશું જ યાદ રહે. જેને યાદ નથી રાખવાનું એ તમે ભૂલી શકતા નથી, અને જેને નથી ભૂલવાનું એ તમે યાદ રાખી શકતા નથી. આ તમારી પરેશાની છે. અને માટે શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે કોણ હળવા ફૂલ જેવું રહી શકે, કોણ આસાનીથી જીવન જીવી શકે, કોણ રિલેક્સ માઇન્ડ જીવન જીવી શકે? રિલેક્સ માઇન્ડ તમારે જીવન જીવવું હોય, રસ્તો એક જ છે, ભૂલવાની કળા શીખી જાઓ. નાની નાની વાતોને ઇગ્નોર કરતા શીખી જાઓ. હું ઘણી વખત કહું છું કે જીવનનો સર્વશ્રેષ્ઠ મંત્ર એક જ છે, ઓમ ઇગ્નોરાય નમઃ. આખો દિવસ જાપ કરવાનો, ઓમ ઇગ્નોરાય નમઃ. ઇગ્નોર કરતા જાઓ. પહેલા એ ગાળ આપી, ઇગ્નોર કરો. પહેલા એ સંભળાવી દીધું, ઇગ્નોર કરો. પહેલા તમારું અપમાન કર્યું, ઇગ્નોર કરો. કોઈના કહેવાથી ન કહેવાથી શું ફરક પડે છે? રિએક્શન શા માટે? આપણી ઉર્જા બગડે, આપણી શક્તિ બગડે, આપણા શબ્દો બગડે, આપણો સમય બગડે, સામેવાળાનો શું બગડે છે? એક જ મંત્ર તમારા મગજની અંદર બેસાડી દો, ઓમ ઇગ્નોરાય નમઃ. સામેવાળાએ અપમાન કર્યું, ઇગ્નોર. સામેવાળાએ સંભળાવી દીધું, ઇગ્નોર. સામેવાળાએ કહી દીધું, ઇગ્નોર. સામેવાળાએ વાત ન સાંભળી, ઇગ્નોર. ઓકે, આપણે એના ભલા માટે કીધું હતું, ના સાંભળ્યું તો એનું બુરું થશે. આપણે શું છે? આપણે તો આપણા કર્તવ્યથી ચૂક્યા નહીં ને. આપણે તો આપણી જવાબદારી સંભાળીને, આપણે આપણી જવાબદારી નિભાવીને બસ પૂરું થઈ ગયું. કહેવું એ આપણી જવાબદારી છે, સાંભળવું ન સાંભળવું એ સામેવાળાની જવાબદારી છે. એના માટે તમે કોઈને ક્યારેય મજબૂર નથી કરી શકતા.
ઇગ્નોર કરવાની તાકાત તમારી અંદર છે ને, તો તમે જીવનમાં હળવા ફૂલ જેવા રહી શકશો. પણ જો તમને બધું જ પકડી રાખવાની આદત છે, પહેલાંનું પણ પકડી લીધું, પહેલાંનું પણ પકડી લીધું, કોઈના શબ્દો પકડી લીધા, કોઈના વિચારો પકડી લીધા, કોઈની ક્રિયાઓ પકડી લીધી, કોઈની વાતો પકડી લીધી, અને આ બધું જે તમારા મન ઉપર મૂકતા ગયા ને, ઉપર જવું તમારા માટે બહુ મુશ્કેલ થઈ જશે. ઉર્ધ્વગમન કરવું, ઉપર ઉઠવું તમારા માટે ઇમ્પોસિબલ થઈ જશે. અને માટે કહું છું કે જીવનનો સર્વશ્રેષ્ઠ મંત્ર છે ઓમ ઇગ્નોરાય નમઃ. સ્ટાર્ટ લાઈટ, હળવા ફૂલ બની જાઓ. જીવન આમ હસી ખુશીમાં વીતે, આનંદથી વીતે, આસાનીથી વીતે, મસ્તીથી વીતે, મજાથી વીતે, એવું આપણું જીવન હોવું જોઈએ. શોકમાં, ચિંતામાં, સંતાપમાં, દુઃખી થઈને, પીડિત થઈને, રડતા રડતા જીવવા માટે આ જીવન નથી મળ્યું. પ્રેમ, ભક્તિ, આરાધના, પ્રવચન કે અદ્ભુત સંગમ સે જુડને કે લિયે સબસ્ક્રાઇબ કરેં ગુરુ પ્રેમ મિશન કી યુટ્યુબ ચેનલ કો, ઓર તાઝા અપડેટ કે લિયે બેલ આઇકન પર ક્લિક કરના ના ભૂલે.